બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભગવા સાથે કમળની મહેક ખીલી ઉઠી, ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે વિજય મેળવ્યો। बनासकांठा पालनपुर नगरपालिका की चूंटणी में भगवा साथे कमल की महक खीली उठी है। भाजपे स्पष्ट बहुमती साथे मेळव्यो भव्य विजय। बनासकांठाना मुख्य शहर पालनपुर शहर में मोटा भागना वोर्ड विस्तार ना 11 वोर्ड में 6 वोर्ड में भाजपनी पेनल साथे चूंटाई ने 44 बैठक में 32 बैठकों पर भव्य विजय मेळवता कार्यकर्ताओं अने उम्मेदवारों में खुशी नो माहौल छवाई गयो हतो। समर्थकों पण फूलहार पहेरावी गुलाल उड़ाड़ी उम्मेदवारनी जीतनु स्वागत कर्यु हतु। त्यारे डीजेनी साथे समग्र शहरी विस्तार में दरेक विजय उम्मेदवारों द्वारा विजय सरघस निकाळी जनता ने सहयोग बदल आभार व्यक्त कर्यो हतो। तेमा मोटी संख्या में समर्थकों उमटी पड़ा था। નગરપાલિકાની મતગણતરીનું પરિણામ સામે આવતાની સાથે લોકોની આતુરતાનો અંત આવ્યો હતો। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે વિજય મેળવ્યો હતો। ત્યારે ભાજપના વિજય ઉમેદવારોએ પણ જણાવ્યું હતું કે લોકોએ અમને ચૂંટીને જે વિશ્વાસ બતાવ્યો છે તે બદલ પાલનપુર શહેરની જનતાનો ખૂબ ખૂબ આભાર, સાથે સાથે અમે પણ સંપૂર્ણ કામ કરવા મક્કમ રહીશું। પાલનપુરમાં કુલ 11 વોર્ડમાં 44 ઉમેદવારોમાંથી ભાજપના 32, જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી 12 ઉમેદવારે જીત મેળવી હતી। તો એક તરફ આમ આદમી પાર્ટી અમારી આખી વોર્ડ નંબર 8 ની આખી પેનલ જીતી છે। અમે તમારા કાર્યકર્તાઓનો, વોર્ડ નંબર 8 ના તમામ પ્રજાજનોનો અને બધાનો આભાર માનીએ છીએ કે અમે જીત્યા છીએ। અને આ બધો અમારો જે પણ જીત છે, અમારા વોર્ડ નંબર 8 ની ના બધાનો પ્રેમ છે કે અમારી આખી પેનલ જીતી છે। અને અમે જે પણ કામ છે વોર્ડ નંબર 8 ના, અમે સંપૂર્ણ કાર્ય કરીશું। આજની આ પાલનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની ગણતરી પૂર્ણ થઈ છે। વોર્ડ નંબર 8 ના મતદારોએ અમારે ચારે ચાર ઉમેદવારોને ભવ્ય જીત અપાવી છે। હું તમામ મતદારોનો આભાર માનું છું, કાર્યકર્તા મિત્રોનો આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું। જે જે લોકોએ મહેનત કરી છે એ તમામ લોકોનો અમે ચારે ચાર ઉમેદવારો પૂર્ણ રીતે આભાર માનીએ છીએ અને વિશ્વાસથી એમની જે કામો છે એ પૂર્ણ કરવા માટે નિષ્ઠાથી